સ્વામિનારાયણ હરે વચનામત મધ્યનું 13મું તેજનું સંવત 1878ના શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડામધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા. ધોરો ખેસ પહેર્યો હતો તથા ધોરી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. ચોમાસા વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી ગયું અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે અને તે મૂર્તિ દ્વિભૂત છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે અને અતિશય સુંદર અતિશય પ્રકાશમય એ મૂર્તિ છે. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જે આકૃતિ છે ને કિશોર છે તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. એ સર્વે મુક્ત છે. તે અનેક એક એક નજરે તે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં દેખીએ છીએ. દર્શન બાપા અહીંથી કરવાના. મહારાજની મૂર્તિ અહીંયા હશે અને ગુણાતાન સ્વામીની મૂર્તિ હશે તો જે બધા યાત્રિકો આવે એ દર્શન બાપા અહીંથી કરે. પછી અહીંયા બધા અવતારો હોય, અહીંયા ગુરુ પરંપરા હોય, એ રીતે દર્શન બધે કરે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું કે મધ્યસ્થ ગર્ભગૃહમાં આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ મૂકવી છે. પરંપરાથી જે વાત ચાલી આવતી હતી એમ ગાંધીનગરમાં અને દિલ્હીમાં જેવી રીતે ભગવાન સ્વામિનારાયણ પલાઠીવાળીને જે બિરાજમાન છે, સુખાસનમાં બિરાજમાન છે, એવી સુખાસનવાળી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ રચવી અને બાજુમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ રચવી એવું નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જે દિલ્હીમાં જે છે ને સેમ એની એ જ મૂર્તિ, એ રિફાઇન કરેલી મૂર્તિ, પણ બેઝિકલી એ જ બેઠક હતી. બેઠક પોશ્ચર બધું એ જ હતું. શિવલાલની અંદર 2018 સાલમાં પ્રતિષ્ઠા હતી અને પ્રતિષ્ઠા કરી અને કેટલાક દિવસ માટે દિલ્હી બાપા રોકાયા હતા. એમાં સ્વામી ઘણી બધી મિટિંગો કરેલી. એમાં એક મિટિંગમાં રોબિન્સવિલમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ જે પધરાવવાની હતી એ બાબતમાં કેટલોક વિચાર વિમર્શ મોહનસ્વામી મહારાજની હાજરીમાં થયેલો. એમાં મોહનસ્વામી મહારાજે પોતે મહારાજ અને ગુણાદિતાનંદ સ્વામી, શ્રીજી મહારાજ અને ગુણાદિતાનંદ સ્વામી, તો એમની મૂર્તિ કેવી હોવી જોઈએ એ બાબતના અદ્ભુત સૂચનો કરેલા હતા. એમાં સ્વામી બાપાએ પોતે ખાસ વાત કરી કે મહારાજ એકદમ કિશોર વયના હોય, કારણ કે અક્ષરધામમાં મહારાજની મૂર્તિ કિશોર વયની છે. મહારાજે વતનામૃતમાં કહ્યું ને કિશોર અવસ્થા એટલે લગભગ 16 વર્ષની ઉંમર હોય ને, એટલે મુખારવિંદ અને બોડી શરીર જે છે એનું આખું જે સ્ટ્રક્ચર છે એ પણ કિશોર એવું લાગવું જોઈએ અને સૌમ્ય હોય, શાંત હોય અને તેજાયમાન હોય, પ્રકાશમય હોય. અને એમાં મહારાજનું એક ચરણ નીચે હોય, એક ચરણ આમ હોય અને મસ્તક સહેજ ડાબી બાજુ ઝૂકેલું હોય અને મધુર સ્મિત મુખારવિંદ ઉપર હોય. અને હી વોન્ટેડ ધ ફેસ ટિલ્ટેડ
ઇટ્સ નોટ ધેટ સમથિંગ સિટિંગ કે સામે જોઈને આમ રાજાની જેમ બેઠા એમ નહીં, હરિભક્તોને જોઈને આનંદ આવે છે ને, ભગવાનને આનંદ જોઈએ, હરિભક્તોને જોઈને આનંદ આવે, ભક્તોને જોઈને. ધીસ ઇઝ નોટ નેચરલ ઇન ઓલ મૂર્તિઝ ઇન અવર ઇન્ડિયન ટ્રેડિશન્સ, વી ડોન્ટ ફાઇન્ડ મૂર્તિઝ ટિલ્ટેડ. ત્યાર પછી બાપાને પૂછ્યું કે બાપા, ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિની મુદ્રા આપણે કેવી રીતે રાખવી છે? કારણ કે ગાંધીનગરમાં ગુણાતીતાનંદ સ્વામીની સેવક મુદ્રા છે, પણ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઊભી છે. દિલ્હીમાં ગુણાતીતાનંદ સ્વામી સેવક મુદ્રામાં છે, પણ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ બેઠેલી છે. એટલે આવી વાત કરી કે આપની કઈ ઈચ્છા છે? એટલે કીધું કે બરાબર છે, આપણે દિલ્હીની અંદર જે રીતે સેવક ભાવ દાસ ભાવે રાખ્યા છે, તો એવી જ રીતે આપણે રોબિન્સન અક્ષરધામની અંદર પણ મૂર્તિ છે, મૂર્તિની સ્થાપના કરવી. પણ મોહન સ્વામી મહારાજે એક વિશિષ્ટ વાત કરી, અને વિશિષ્ટ વાત એ હતી કે મૂર્તિ એવી બનાવી કે ગુણાતીતાનંદ સ્વામીની આખી મૂર્તિમાં દાસ ભાવ દેખાય. હવે આ પહેલી જ વખત આ પ્રકારની વાત, ઘણા બધા વખતથી તો બધા સત્સંગની અંદર છે, પણ અંગે અંગની અંદર દાસભાવ, અંગે અંગની અંદર સેવક ભાવ, તો એવી રીતે મૂર્તિ તૈયાર કરાવી. હવે આ પ્રકારનો જે વિચાર, જે પોતે જ એવા અનાદિના સેવક હોય, અનાદિના દાસ હોય, તો એમને ખબર પડે કે આ એકચ્યુઅલી જે કહેવા માગે છે શું છે. અને પછી બાપાએ કહ્યું કે એવો સ્કેચ પણ કરાવડાવજો. એટલે આપણે આર્ટિસ્ટ છે કામઠ કરીને, અને ઇન્ડિયાના બહુ વન ઓફ ધ બેસ્ટ આર્ટિસ્ટ કહેવાય. એટલે આપણે એમની પાસે પહેલાં પેન્સિલ સ્કેચ ને બધું કરાવ્યું. બીજે દિવસે સવારે લગભગ 10:30 વાગે પરમ પૂજ્ય બાપાના સેવકનો મારા ઉપર ફોન આવ્યો કે સ્વામી બાપા તમને તાત્કાલિક નીચે બોલાવે છે. એટલે હું નીચે આવ્યો તો બાપા એમના રૂમમાં એકલા બિરાજમાન હતા, અને બાપાએ કદાચ એ આગલી રાતે ખૂબ મંથન કરીને મૂર્તિ કેવી થવી જોઈએ એનો ઊંડો વિચાર કરીને મુદ્દાઓ તૈયાર કર્યા હતા, અને એનો લાંબો 2 પાનાનો કાગળ તૈયાર કર્યો હતો, અને એમાં બધા જ મુદ્દાઓ એમણે ટાંકેલા હતા. જે મુદ્દાઓ હમણાં મેં કહ્યા, મહારાજનું એકદમ કિશોર સ્વરૂપ હોવું જોઈએ, મહારાજનું મુખ સહેજ ડાબી બાજુ ઢળેલું હોવું જોઈએ, મહારાજની આંખો લાંબી હોવી જોઈએ, મહારાજની કાનની બુટ્ટી પણ ખૂબ સુંદર લાંબી હોવી જોઈએ, મહારાજનું એક ચરણ ડાબું ચરણ એ નીચે જમીનને અડતું હોવું જોઈએ, મહારાજનું જમણું ચરણ એ ડાબા સાથળ ઉપર વિરાજમાન હોય, એ બધું એમણે સ્પષ્ટ મુદ્દામાં લખી રાખેલા. આવી મૂર્તિ કરવી છે, અને મહારાજનું એ મુખ જોઈને કોઈને પણ એમાં એમની કૃપાનો અનુભવ થાય એવી મૂર્તિ કરવી છે. પહેલાં પોતે આખો વાંચી સંભળાવ્યો, પહેલાં પત્ર મને આપ્યો, પછી મને કહ્યું તમને વાંચી સંભળાવો, એટલે એક પછી એક મુદ્દા એમણે મને સમજાવ્યા, એક એક મુદ્દા ઉપર નિરૂપણ કર્યું, એટલે એ પ્રમાણે એમણે આખું મને ત્યાં કહ્યું. એટલે એટલા બધા પ્રસન્ન હતા, અને મને એવું લાગ્યું કે એમને મૂર્તિમાં બહુ જ રસ હતો, અત્યંત રસ હતો, કે આપણી રોબિન્સવિલના અક્ષરધામની મૂર્તિ અદ્વિતીય થવી જોઈએ, અજોડ થવી જોઈએ. એટલે એમણે તો મૂર્તિ આખી વિઝ્યુઅલાઇઝ કરી રાખી હતી, પણ એ વિઝ્યુઅલાઇઝ કરેલી મૂર્તિ અમે ન જોઈ શકીએ, એટલે એમણે મુદ્દાઓ લખીને સમજાવવાનો આખો પ્રયાસ કર્યો. અને પછી પણ એમણે કહ્યું કે તમે ખાસ મને સ્કેચ બતાવજો. અને એ જે સ્કેચ તૈયાર થયો, એટલે પૂજ્ય ઈશ્વર સ્વામીએ કહ્યું કે આપણે ખાસ બાપાની ઈચ્છા છે તો બાપાને આને બતાવી દઈએ. એટલે પછી એમણે મને કહ્યું કે તમે રાજકોટ બાપા અત્યારે બિરાજમાન છે, તો ત્યાં જઈને બાપાને આ સ્કેચ બતાવડાવી દો. એટલે પછી હું એ સ્કેચ લઈ અને રાજકોટ ગયો. એટલે બાપાએ કહ્યું કે આપ તમે એકલા બેસો અને બીજા બધા બારણા બંધ કરી દો. એટલે એમણે બારણું બંધ કરાવડાવ્યું. હું 2 ડ્રોઈંગ્સ લઈને ગયો હતો આ સ્કેચના. એક સ્કેચ મહારાજનું આખું સ્વરૂપ હોય, અને એક ખાસ બાપાએ જે પત્રમાં સૂચનાઓ બધી આપી હતી એ સૂચનાઓને લક્ષીને જ ચહેરાનો ક્લોઝઅપ કરાવ્યો હતો, મુખારવિંદનો જ ક્લોઝઅપ. એ પહેલાં એમણે મૂર્તિ જે સ્કેચ હતો એણે મૂર્તિનો સ્કેચ હાથમાં લીધો,
અને ઘણા બધા સમય સુધી એની સામે જોયા જ કર્યું. પછી મેં એમને ક્લોઝઅપ આપ્યો, એ ક્લોઝઅપ પણ એમણે ઘણા સમય સુધી જોયા જ કર્યો. એટલે એ ખૂબ એકાગ્ર ચિત્તે, ખૂબ ભક્તિભાવથી અને અક્ષરધામમાં જે દિવ્ય મહારાજની મૂર્તિ, દિવ્ય અક્ષરધામમાં બિરાજમાન છે, એને પોતે બરાબર જોતા હોય અને એની સાથે આ સ્કેચને ટેલી કરતા હોય એવી રીતે એ મૂર્તિને બરાબર નિરખતા હતા, તો બહુ જ રાજી થયા, બહુ જ પ્રસન્ન થયા. અને એમને કહ્યું કે એમને જેવી ઈચ્છા હતી એ પ્રમાણે જ બધું થઈ રહ્યું છે. પણ તેમ છતાં એમણે મને કહ્યું, તમારી પાસે પેન્સિલ છે? એટલે મારી પાસે યોગાનુયોગ પેન્સિલ હતી, મેં એમને પેન્સિલ આપી. એટલે એ પેન્સિલ લઈને એમણે કહ્યું કે મારે થોડાક આમાં સૂચનો કરવા છે. બાપાએ શ્રીજી મહારાજના, એટલે કે સ્વામિનારાયણ ભગવાનના નેત્રો લાંબા કરવા માટે ખાસ સૂચન કર્યું. એટલે એમણે થોડુંક સામાન્ય રબરથી ચેકી કરી સહેજ બંને નેત્રો લાંબા કર્યા. એમની ઈચ્છા હતી કે મહારાજના કાનની બુટ્ટી પણ થોડીક લાંબી હોય, એટલે એ પણ એમણે ખાસ સ્કેચ કર્યો. એવી રીતે એમણે મહારાજના ચરણમાં ખાસ ઈચ્છા વ્યક્ત કરી કે એમાં ચિહ્નો બધા હોય. તો ચિહ્ન એમણે દોર્યા નહોતા, પણ એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી. તો મહારાજના આવા અલગ અલગ જે એમના મનમાં જે બધા જે સ્વરૂપના દ્રઢ વિચારો હતા એ એમણે સ્કેચમાં કર્યા, અને હું તો બહુ જ આમ દંગ થઈ ગયો. બાકી ઓવરઓલ મૂર્તિના મુખારવિંદની બધીથી બહુ પ્રસન્ન હતો. જો અહીંયા દેખાય છે આ બાપાનો આ જે પેન્સિલનો જે ભાગ દેખાય છે એ સ્વામી બાપાએ કર્યો છે. બીજું બાપાએ એવું કહ્યું, આ જે ગાલ જાય મહારાજનો જાય થોડુંક પાતળો કરો, એટલે આ એમની લાઈન છે, આ જાય છે અહીંયા આ લાઈન, થોડુંક ગાલ એટલો ભાગ ઓછો કરવો, આ એમણે પાતળી બતાવી આ રીતે લાઈન કરવી. એટલે એમણે પોતે બહુ જ સુંદર રસ લઈને આ મૂર્તિના નિર્માણમાં શ્રેષ્ઠ રીતે થાય એ બધા સૂચનો એમણે કર્યા. મને એમ લાગે છે કે લગભગ અમે એક કલાક જેટલું બેઠા હોઈશું, અને બાપાએ બધું જોયા પછી મને એમ કહ્યું કે આ પ્રમાણે હવે એના મોડલ્સ તૈયાર કરાવજો. અમને ખબર જ નહીં, અમને ખબર જ નહીં કે સ્વામી બેઠા. 6 સપ્ટેમ્બર 2018 રોજ સાંજે ત્યાં આપણું સંસ્થાનું વર્કશોપ છે, એમાં બાપા બિરાજ્યા અને ખૂબ શાંતિથી, ખૂબ ધીરજથી એમણે આ મોડલ્સ નિરખ્યા. સ્વામીશ્રીએ મુખારવિંદ, પછી એનો ભાવ, પછી પાગ, પછી એનો ભાવ, પછી વસ્ત્રો, આ તે બધું બહુ સારી રીતે, કારણ કે પૂજ્ય મોહન સ્વામી મહારાજની એમાં ખૂબ દ્રષ્ટિ પણ છે, એ પણ મોટા કલાકાર છે અને આર્ટિસ્ટ, એટલે એમણે પણ એ રીતે બધું સારી રીતે જોયેલું. મોહન સ્વામી મહારાજ જ્યારે જ્યારે સૂચનો કરે ત્યારે સૂચનોમાં કોઈ દિવસ ક્યારે અધિકારનો ટોન તો કદાપી પણ સાંભળ્યો જ નથી. ક્યારેય કોઈ ઓર્ડર કર્યો હોય કે તમે આમ જ કરજો, આમ જ કરજો, આમ જ કરજો, એવું ક્યારેય બન્યું નથી. બોલવાનું જ એક તો ઓછું, સાંભળવાનું વધારે, અને સાંભળ્યા પછી સૂચન છે એ એકદમ એના અપ્રોપ્રિએટ અને એડિક્યુએટ સૂચનો આવે. એમાં નાના નાના સૂચનો પાછા કર્યા, એમાં ઘણા બધા સૂચનો એવા હતા કે જે આપણે કલ્પી ન શકીએ. ખાસ કરીને નેત્રોની બાબતમાં એમની બહુ જ ઊંડી સૂચ કે કેવા નેત્રો હોવા જોઈએ. હા, આ છે ને બાપા, આંખ સેજ આમ નીચે કરવાનું કહે છે, એટલે આપણે દૂર હોય તો આપણી સામે જોતા એવું લાગે. જો ફરી પ્લે કરો.
નેણ આવા હોવો જોઈએ, આંખ આવી હોય છે, એમને આંખો છે ને શાર્પ અને ઝીણી નીકળતી એવી. એટલે આપણને લાગે કે 1 mm કે 2 mm શું ફરક પડે, પણ એમને 2 mm કે 1 mm ફરક કરાવ્યો. સૂર્યવંશી માટે પગ આવી હોવી જોઈએ, થોડું નીચું હોવું જોઈએ, ક્રોસ કેવો હોવો જોઈએ, આ બધી ડિટેલ ગમે છે. પછી આ કાનનું જ કહે છે, આ કાનની બુટી મોટી કરવાની કહે છે, આ કાનની બુટી મોટી કરવાની કહે છે. પાતળી અને જાડી નહીં, થોડી જાડી હતી એટલે કે જાડી નહીં હોય પાતળી. His expression in his eyes says he is content. Only through his eyes he says he is content with something you have done. The more his eyes speak, he is content with what he has done. He speaks more through his eyes. નાસિકા, તો મહારાજની નાસિકાની બાબતમાં બહુ જ એમણે સુંદરતાથી બધું એ રીતે ત્યાં ત્યાં ગાઈડન્સ આપીને નાનું મોટું એવું જે કંઈ એમને કરાવવા જેવું તો એમને કરાવડાવ્યું. એ રીતે હોઠ હોઠ પણ લાંબા ટૂંકા કેવા કરવા જોઈએ એમાં કર્યું. મહન સ્વામી આર્ટિસ્ટ છે સારા એવા, અને એમની આર્ટની અંદર બહુ જ જેને કહીએ કે સૂક્ષ્મ ઇન્ટ્રિકેટ એમની દ્રષ્ટિ છે, એ બધાની અંદર એમની સૂજ જબરજસ્ત છે. આપણને પણ એમ લાગે કે આ તો આપણે વિચાર્યું જ નથી એવું સુંદર એમનું માર્ગદર્શન હોય. આ જે હતો ને જે આમાં આંખ જ નહોતી, જે ફ્લેટ જ હતું એ. મહારાજનો પગ છે ને આખી આર્ક અંદર બને, એટલે આર્ક માટે ખાસ એમણે જે લાઈન કરીને આખી આર્ક, જે ફૂટને ફ્લેટ ફૂટ નથી, કારણ કે એકચ્યુઅલી બધા સ્કલ્પચર્સમાં તમે જોવો ને આપણી મૂર્તિઓને બધા ફ્લેટ ફૂટ કરીને મૂકી દે, એમાં પગમાં ડિઝાઇન ન કરે. પણ મહોનસિંહ મહારાજ આ બધી નાની નાની વસ્તુનું બહુ હોય છે, જે નખનું આ કેવું હોવું જોઈએ, પગમાં આ ફ્લેટ આવી હોવી જોઈએ. વિશેષ તો એમની સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની અનન્ય પરાભક્તિ. શ્રીજી મહારાજનું સ્વરૂપ એમને કેવું દેખાતું, કેવું એમને અનુભવાતું હતું એની આપણને પ્રતીતિ થાય કે એમને મહારાજ એ પ્રત્યક્ષ હતા. સાંગોપાંગ એમણે અંગોઅંગમાં ધારી તો રાખ્યા છે, પણ એમને નજર સમક્ષ મહારાજનું જે મૂળ સ્વરૂપ છે દેખાતું હતું એવું આપણને સતત અનુભવાય. હવે આ બેમાંથી કઈ કઈ સાઈઝ યોગ્ય લાગે છે આપને, એટલે બાપા આગળ ત્યારે એ બંને સાઈઝના મોટા આ પોસ્ટર પ્રિન્ટ કરીને મૂક્યા હતા, અને પછી બાપાએ મને કહ્યું કે 15 ફૂટ 5 ઇંચ કરવી છે,
એટલે મેં પૂછ્યું ઈશ્વર સ્વામીને, કહ્યું સ્વામી જોવો ને બાપા શું કહેવા માગે છે. એટલે પછી બાપાએ ઈશ્વર સ્વામીને કહ્યું કે 15 ફૂટ 5 ઇંચ કરવી છે. એટલે ઈશ્વર સ્વામી પૂછ્યું બાપા આ બરાબર છે ને? એટલે આ બરાબર એટલે આ બાજુની મૂર્તિ મોટી છે, આ બાજુની નાની છે. બાપા કહે ને આપણે આ પ્રમાણે કરવી છે. એટલે પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે જે મહારાજનો અભય મુદ્રા વાળો જે જમણો હાથ છે એ અભય મુદ્રા બરાબર છે, પણ જે હાથમાં રૂમાલ રાખ્યો છે એ રૂમાલને બદલે આપણે મહારાજ આમ આવી રીતે મુદ્રા કરે કે જેથી મહારાજ પોતાના સાથળ પર હાથ મૂક્યો હોય ને, જેને આપણે યોગ મુદ્રામાં કહીએ, યોગ મુદ્રામાં જે હાથ હોય એ આપણે કરીએ એ રાખીએ. એટલે એ વાત અહીંયા બાપા કરી રહ્યા છે. બધાને ખૂબ આશીર્વાદ આપ્યા, બહુ જ સંતોષ થયો. પૂજ્ય ઈશ્વર સ્વામી પૂછ્યું, મેં પૂછ્યું, પૂજ્ય શ્રીજી સ્વામી હતા એમણે પૂછ્યું બાપા આપને સંતોષ થયો છે? ના, બહુ જ સરસ છે, એકદમ મને જે મનમાં હતું એવા જ પ્રકારનું થયું છે. એ બધી એમણે ખાસ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું. જો કેટલા બધા પ્રસન્ન છે, કેટલા બધા રાજી છે. પછી રાત્રે સેવકનો ફોન આવ્યો કે બાપા ખાસ તમને બોલાવે છે. તો ત્યારે બાપાએ કહ્યું કે જે મહારાજની મૂર્તિ છે ને, ચરણમાં જે આપણે આર્ક કહીએ, જે ખાડા જેવો ભાગ કહીએ, એ ભાગ થોડો વધારે ઊંડો કરજો. એટલે મને થયું કે બાપાને કેટલું બધું મૂર્તિનું ચિંતન ચાલતું હશે. એટલે હજુ હું આ વિચાર કરતો હતો ત્યાં બાપાએ કહ્યું કે હું સ્નાન કરવા ગયો ને, ત્યાં નાતા નાતા મેં મારા પગના તળિયા જોયા અને મને એમ લાગ્યું કે મહારાજના તળિયા તો કેટલા બધા ઊંડા હોવા જોઈએ. એના આધારે મને વિચાર આવ્યો. એટલે મને લાગ્યું કે એ મૂર્તિમય થઈ ગયા હતા, એને સતત મૂર્તિ જ દેખાતી હતી. ২૦૧૯માં મૂર્તિ ધાતુમાંથી કાસ્ટિંગ થયું, કાસ્ટિંગ ફાઇનલ થયું, પછી એ બધું અમે લઈ એના ફોટોગ્રાફને બધું બાપાને બતાવવા માટે પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી અને હું અમે બંને ગયા હતા બોચાસણ. બોચાસણમાં બાપાએ બધું જોયું અને ત્યાં પણ એમણે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી. એ વખતે બાપાને કહ્યું કે બાપા મહારાજની મૂર્તિનો જે ખેસ છે એ ખેસને પણ આપણે કલર કરી શકાય તેમ છે. એટલે બાપાએ કહ્યું ખાસ કલર કરજો. એ કલર જે કરવાનો એના પણ ઘણા બધા વિકલ્પો હતા, પણ એમાંથી બાપાનો પ્રિય કલર લાઇટ પર્પલ છે. ઠાકોરજીને કયા રંગના વાઘા પહેરાવવાનું આપને મન થાય? કારણ કે આપ પણ ઘણા બધા સમય સુધી ડેકોરેશનમાં સેવા કરતા હતા અને બહુ જ સારી સૂજ છે, એટલામાં વિકલ્પો આ રીતે છે કે લાલ રંગના, સફેદ રંગના, પર્પલ કહેતા કે જાંબુડિયો રંગ, મેજેન્ટા અથવા તો અન્ય કોઈ. ઘણા બધાએ પિંક અને યલો ઊંચા કર્યા છે. એટલે લાઇટ પર્પલ કલરનો મહારાજનો ખેસ થાય એ પ્રમાણે પણ બધી એની બોર્ડર કેવી હોવી જોઈએ, ખેસની બોર્ડર. તો એમાં સરસ મજાની એવી રેડ બોર્ડર આવે જે આપણી પરંપરાગત શૈલીની એ બોર્ડર હોય છે. એ બધી ચર્ચા બાપા સાથે થઈ. બાપાએ બહુ જ પ્રસન્નતા દર્શાવી હતી. તારીખ હતી સપ્ટેમ્બર 11, 2020, ભાદરવા વદ નોમ, મહંસાઈ મારની જન્મ જયંતિ. સ્થળ નેનપુર. એ દિવસે મહંસાઈ મહારાજે રોબિન્સવિલ મૂર્તિઓને
વિશિષ્ટ રીતે યાદ કરી હતી. એ દિવસે સ્વામી રાત્રે 1:35 વાગે જાગી ગયા હતા અને પછી સૂતા ન હતા, અને 2:22 થયા, એટલે 2:22 અને 22 સેકન્ડ એટલો સમય થયો ત્યારે મહંસાઈ મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય બોલાવી. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. જયંતિની શરૂઆત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. એટલે સ્વામીને પૂછ્યું કે સ્વામી, આપને આપના જન્મદિવસે કઈ સંકલ્પ છે? સંકલ્પ કરવો છે? આપને જે હોય મનમાં. નિષ્ઠા આખા વિશ્વમાં પ્રવર્તે, બધા હરિભક્તો સંતો બધા તબિયત સારી રહે, અને એ પણ આ નિષ્ઠા પ્રવર્તનમાં ખૂબ કાર્ય કરે. સરસ. પાકે પાકે. અને પછી સ્વામી આમ પલંગમાં જ પોઢેલા હતા, પણ આમ આંખો ખુલ્લી હોય અને આમ વિચાર કરતા હોય એવું આપણે સ્પષ્ટ દેખાય. અને પછી આમ કંઈક વિચાર આવે એટલે સ્વામી પછી બોલવા લાગે, એટલે આપણે નજીક જઈએ સ્વામીની અને સ્વામી બધી વાતો કરે આપણને. અને પછી સ્વામી પોતે આમ ટાઈમ સામું જુએ, એટલે પછી હું ટાઈમ કહું સ્વામીને કે આટલા વાગ્યા છે, એટલે સ્વામી કે હાલો હોઈ જઈએ હવે, એટલે પછી પાછા હોઈ જાય. પણ વિચાર એટલા આટલા આવતા હતા કે સ્વામી એક પછી એક વિચારો કેવા જ લાગતા હતા. અને આપણે જોઈએ છે કે સ્વામી બાપાએ અહીં રોબિન્સવિલ અક્ષરધામમાં મહારાજ અને સ્વામી પધરાવ્યા તો એ એમના જન્મ દિવસે જ પધરાયા, એટલે એ જન્મ જયંતિ એ સ્વામીના મતે સાર્થક થઈ કહેવાય. આપ હોઈ જાઓ સ્વામી. પછી જ્યારે 3:20 જાગ્યા ત્યારે સ્વામી બાપાએ એક વિશિષ્ટ વાત કરી. સ્વામી બાપાએ રોબિન્સવિલ અક્ષરધામ મૂર્તિઓને વિશિષ્ટ રીતે યાદ કરી હતી. સ્વામી ત્યારે બોલ્યા હતા કે સભામંડપમાં જે મૂર્તિ છે અને નીલકંઠ વર્ણિની તપની મૂર્તિ છે. હવે સભામંડપમાં જે મૂર્તિ છે એનો ઉલ્લેખ કર્યો એટલે એનું ખાલી થોડુંક પાછળનું બેકગ્રાઉન્ડ જોઈએ તો સભામંડપમાં જે મૂર્તિ હતી એ અત્યારે જે રોબિન્સવિલ અક્ષરધામમાં મૂર્તિ છે એના જેવી જ મૂર્તિ, પણ કટઆઉટના ફોર્મમાં. એટલે એ મૂર્તિ સ્વામી એમને એટલી ગમતી સ્વામીને કે જ્યારે જ્યારે કસરતમાં આવે ત્યારે અચૂક એ મૂર્તિ સામે જુએ, એટલે એ રીતે સ્વામીને આ મૂર્તિ ખૂબ જ પ્રિય હતી, ખૂબ જ ગમતી હતી, એટલે એ મૂર્તિને અહીં યાદ કરે છે સ્વામી. સભા મંડળની મૂર્તિ છે. હા બેઠી. અને નીલકંઠ એટલે આ રીતે સ્વામી બાપા 1:35 જાગ્યા હતા, તે જાગતા જ રહ્યા, અને પછી સ્વામી 4:05 પલંગ પરથી ઊભા થયા અને પછી એમના દૈનિક ક્રમમાં જોડાયા. પણ સ્વામીના મનમાં
આ રોબિન્સવિલની મૂર્તિઓ રમ્યા જ કરતી હતી. એ ખબર ક્યારે પડી? તો જ્યારે સ્વામી બાપાએ જન્મદિવસના આશીર્વાદ આપ્યા ત્યારે સ્વામી બાપાએ ફરી આ વાત એ યાદ કરી હતી. 3 વાગે વિચાર કે મહારાજની મૂર્તિ આપણે જે છે હોલમાં, એ મૂર્તિ મને બહુ ગમે છે, પણ તોય કંઈક ખૂટતું લાગે છે. પછી નીલકંઠવર્ણીની 2 હાથથી તપ કરે એ મૂર્તિ બહુ ગમે, પણ કંઈક ખૂટતું લાગે છે. અને પછી ગુણાતીતાન સ્વામી આવ્યા ત્યારે બધું મેળ મરી ગયો. એટલે આપણે જોઈએ કે મહંસાઈ મહારાજના મનમાં એ અક્ષર રોબિન્સવિલ અક્ષરધામની જે મૂર્તિ છે એ ક્યારની એમના મનમાં રમતી હતી. એ વખતે તો કોઈને જાહેર કર્યું નહોતું એટલે અમને કંઈ ખબર નહોતી કે સ્વામી કેમ આ મૂર્તિ કહે છે, ને તો તરત ક્લિક થઈ જાય. પણ જ્યારે પ્રતિષ્ઠા થઈ અહીં એટલે બધું જ આમ બેસી ગયું હોય ને એવું આપણે લાગે કે સ્વામી વોઝ રિફરિંગ ટુ ધોઝ મૂર્તિઝ, કનેક્ટ થતા હોય ને બધા ડોટ્સ એવું લાગે. અને પછી અહીં પૂછ્યું પ્રતિષ્ઠા પછી ત્યારે પણ સ્વામીએ એ આપને સ્પષ્ટ કરી આપ્યું કે ન, હું મારા મનમાં રોબિન્સવિલ અક્ષરધામમાં જે મૂર્તિ હતી એ જ મૂર્તિ મારા મનમાં રમતી હતી. એટલે સ્વામી બાપાએ મૂર્તિ કેવી રીતે થવી જોઈએ અને બધા જે ફીચર્સ જે સ્વામી બાપાએ બધા સૂચન કર્યા છે એ બધું જ સ્વામી બાપા કરે છે, રસ લે છે, ઊંડા ઉતરે છે અને કલાકો એની પાછળ કાઢે છે. પણ એની પાછળનો જે હેતુ છે એ શું છે? તો એ આ નિષ્ઠા દ્રઢ થાય. એમના અંતરમાં એવું છે કે આ મૂર્તિ સારામાં સારી પધરાય અને એ મૂર્તિની નિષ્ઠા દરેકને થાય તો પછી અદ્ધાને અંતરમાં એ શાંતિની અનુભૂતિ થાય. તો આજે પ્રાર્થના એવી કરીએ સ્વામી કે વહેલામ લીધે કે આપના હાથે અક્ષર પુરુષો મહારાજને બિરાજી જાય. એ બિરાજી એ જ સૌથી મોટા સિદ્ધાંતનો ઉદ્ઘોષ આખા દુનિયામાં ઉદ્ઘોષ થઈ જાય. બિરાજ છે અક્ષર પુરુષો મહારાજ એટલે બહુ જ મોટો ઉદ્ઘોષ આખી દુનિયામાં થવાનો. તો એ કાર્ય સર્વોપરિ થઈ જાય અને આ સિદ્ધાંત દ્વારા બધાને મહારાજ સ્વામીનો સર્વોપરી શ્રેષ્ઠ નિશ્ચય થાય, શ્રેષ્ઠ યોગ થાય, એ બધા સંકલ્પો સાથે આપણે અત્યારે 2 મિનિટ ધૂન કરી લઈએ. સિંહાસન શબ્દ જે છે તો એની અંદર મોટાભાગે સિંહ લક્ષી હોય છે, મયુરાસન હોય છે. પણ આપણે જ્યારે મહારાજનો વિચાર કરીએ, જે પરમહંસોએ જે ફાળો આપ્યો હતો, તો પરમહંસો સમજો કે સપોર્ટિવ છે મહારાજની. એ દ્રષ્ટિથી પરમહંસના પ્રતિકરૂપે આપણે હંસ લેવો. તો એમાં મને ઘણા સમય પહેલાં 1970s મહંસાઈ મહારાજે મને એક ઇનલેન્ડ લેટર ઉપર એટલો સરસ હંસ દોરેલો એ મને ઓચિંતાનું યાદ આવ્યું કે મહંસાઈ મહારાજે મને આ દોરી આપેલું. અને હંસની અંદર તમે જુઓ ને તો એકે એક જે લાઇનિંગ્સ છે ને એ લાઇનિંગ્સ થ્રુ એન્ડ થ્રુ ક્યાંય મોસ્ટલી લગભગ ક્યાંય કોઈ જગ્યાએ તૂટી નથી. મોટાભાગે તમે જુઓ તો જ્યારે તમારો લેક ઓફ કોન્ફિડન્સ હોય ને ત્યારે આ વસ્તુ હોય, અને પછી એને આપણે ડાર્ક કરતા જઈએ આમ ધીરે ધીરે કરીને. પણ એકવાર જ્યારે રફ તમે કરીએ ને ત્યારે આ રફ જે લાઇનનો કટ્સ છે ને બધા, એ કટ્સ આપણને જોવાના મળતા નથી આની અંદર. એ આ મલ્ટિપલ લાઇન નથી પણ ઇન્ડિવિજ્યુઅલ લાઇનમાં સીધો એમણે આખો આ કર્વેચર લઈને આજે કર્યું ને, ધેટ ઇઝ વેરી ઇમ્પોસિબલ વસ્તુ. ફેધર્સના જતા હોય એ પ્રમાણે એ બધા પછી સ્ટ્રોક્સ જે છે ને એ ઓલા બિફરે જે છે એવું નહીં, એ કન્ટિન્યુ એક સરખા સ્ટ્રોક્સ છે. અહીંયા છે એ અહીંયા છે તો એના આ પ્રમાણેના સ્ટ્રોક્સ છે, અહીંયા જે જે છે તો એમાં આ પ્રકારનું છે. એ સ્ટ્રોક્સનું પણ જે ફોલોઅપ છે બધું એ પણ જોવો. આ બધું એકદમ ડિટેલ એકદમ સેન્સ હોતું હોય ને તેના મને દરેક વસ્તુમાં જે કંઈ પણ પોતે હાથમાં લે એ સારામાં સારું કરે અને એકદમ જેને કહીએ કે ખૂબ સુંદર લાગે એમાં તમે કંઈક ખોટ ના કાઢી શકો.
એવું પોતે હંમેશા દરેક વસ્તુ કરતા. પણ ભક્તિભાવની ભેગી વાત છે ને, તો ખાલી હંસ એમને મૂકી દીધો છે એવું નહીં, સાથે સાથે એના મોઢામાં માળા પણ આપી. એ માળા પણ એક છે ને ભક્તિનું પ્રતીક છે. ભક્તિ એટલે મહંસાઈ મહારાજના જીવનની અંદર ભક્તિ, જબરજસ્ત ભક્તિ. દરેક મૂર્તિ તો ખરી જ, પણ મૂર્તિની અંદર એના જે શણગાર છે, સજાવટ છે, એ પ્રકારનું આખું ભક્તિભાવપૂર્ણ આખું લાઈન વર્ક જે કર્યું છે ને એમણે, એ જ પછી વિચાર કર્યો કે એ આપણે એની અંદર લેવું. અને પછી કણાદની અંદર સુરતમાં બાપા પાસે જ્યારે આખું આ રફલી ડ્રોઈંગ કરીને બતાવ્યું હતું કે બાપા આની પાછળ મેઇન બેઝિક જે વિચાર છે ને એ આપે જ આ ઇનલેન્ડ લેટર લખી આપેલો એનો ડ્રોઈંગ છે ને બેઝિક એ જ વિચાર છે જે મહંસભાઈ મહારાજે 70s દોરી આપેલા, એ જ હંસનું રેપ્લિકેશન આપણે આ હંસમાં અહીંયા મહારાજની બાજુમાં જે બંને હંસ મૂક્યા છે ને એક્ઝેક્ટ એનું રેપ્લિકેશન છે. એટલે એ પણ જે વિચાર આવ્યો કે એનું ડિટેલિંગ જે છે એ પ્રેરણા મહંસભાઈ મહારાજના એ પત્ર દ્વારાથી આપણને પ્રેરણા મળી. મૂર્તિ તૈયાર થઈ ગઈ, મૂર્તિ અહીંયા રોબિન્સવિલ આવી ગઈ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ મૂર્તિ એ પ્રતિષ્ઠા પહેલાં અહીંયા રોબિન્સવિલમાં આવી ગયા. અને રોબિન્સવિલ આવ્યા પછી લગભગ 4-5 વખત સેવકે પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીએ મને એમ કહ્યું કે બાપાની ખાસ ઈચ્છા છે એમને મૂર્તિ નિરખવી છે. આ વચ્ચેનું ગર્ભગૃહ સ્વામી 25 ફૂટ બાય 25 નું ગર્ભગૃહ છે અને મોટા મોટું ગર્ભ અને બે જ મૂર્તિઓ છે, મહારાજ અને સ્વામી. હા, ખોલ ના ખોલ. બાબા દ્રષ્ટિ કરો, આજે જ બાપા મૂર્તિ આમાં છે, મહારાજ ની મૂર્તિ બેસી ગઈ છે. મહારાજ સ્વામી આપની ડિઝાઇન છે, આપે જ ડિઝાઇન કરેલી છે એ જ અહીંયા સાક્ષાત અમદાવાદમાં, દિલ્હીમાં અને બાપા અમે રાજકોટ આવ્યા હતા આપની પાસે અને આપ અમદાવાદમાં 2 કલાક આ બધું આપણે કરી આપ્યું છે. અને આપે નહોતું કહ્યું ગુણાતીતાનું સ્વામીનું દાસત્વ અને રોમે રોમમાં દાસત્વ, આપે એવું કહ્યું હતું ગુણાતીતાન સ્વામી અંગ અંગમાં દાસત્વ, એટલે એ તો ગુણાતીતાન સ્વામી છે. બાપા દાખલા તરીકે આ આધારાનંદ સ્વામી છે, આ તો આધારાનંદ સ્વામી એમણે પહેલું મહારાજનું ચિત્ર કરેલું, મહારાજનું પહેલું ચિત્ર એમણે કરેલું, લાઇન સ્કેચ. એટલે એમના હાથમાં સહીનો ખડ્યો છે અને એના હાથમાં એ કલમ આવવાની છે. બહુ સુંદર છે, બહુ સુંદર છે, બહુ સુંદર છે મહારાજ. એટલે સ્વામિનારાયણ ભગવાનના સમયમાં નારણજી સુથાર જે ભુજના કલાકાર હતા, એ બહુ સારા શિલ્પી પણ હતા, બહુ સારા સ્કેચ પણ એ જમાનામાં તૈયાર કરતા હતા. એમની પાસે સ્વામિનારાયણ ભગવાનનો પહેલો લાઇન સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. અને એ લાઇન સ્કેચ આ અને આ આ આ લાઇન સ્કેચ સૌથી પહેલાં તૈયાર થયા હતા. એ વખતે નારણજી સુથાર પાસેથી શીખીને સદગુરુ આધારાનંદ સ્વામી એ પણ તૈયાર થયા. તો એ સદગુરુ આધારાનંદ સ્વામી અને નારણજી સુથાર એમણે જે સ્વામિનારાયણ ભગવાનના લાઇન સ્કેચ બનાવ્યા હતા એના બીબા બનાવીને કાપડ ઉપર એની છાપ લેવામાં આવતી હતી.
એમાં સ્વામિનારાયણ ભગવાન જે રીતે બિરાજમાન છે, જે રીતે એમની પાક છે, જે રીતે એમને વસ્ત્ર પરિધાન છે, એ એક આદર્શ એનું પ્રમાણ છે કે કેવા વસ્ત્રો ધારણ કરતા હતા, કેવી રીતે તેઓ બિરાજમાન થતા હતા. તો એવા સ્વામિનારાયણ ભગવાનના સમયના જે ચિત્રો હતા એમાં કેટલાક ચિત્રો એવા પણ છે કે જેમાં સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાનું એક ચરણ નીચે રાખીને બિરાજમાન થયા હોય. તો સ્વામિનારાયણ ભગવાનના સમયથી જ એમની મૂર્તિ પૂજાતી હતી. પણ એમાં આપણે એક ગૌરવ લઈ શકીએ કે એમના સમયથી પૂજાતી મૂર્તિઓથી લઈને આજ સુધી પૂજાતી મૂર્તિઓમાં સૌથી મોટી ધાતુની મૂર્તિ તૈયાર કરવાનું શ્રેય કોઈને જતું હોય તો પ્રમુખ સ્વામી મહારાજને, અને ત્યાર પછી વર્તમાન સમયે મહંત સ્વામી મહારાજને જાય છે. ગુણાતીતાનંદ સ્વામી સાથે બિરાજશે મહારાજ, તેની અત્યારે વેદોક્ત વિધિ પૂર્વક સ્થાપના થશે. અક્ષરધામના મુખ્ય ગર્ભગૃહમાં પરબ્રહ્મ પરમાત્મા સર્વોપરી પરમાત્મા શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય અને ભવ્ય રમણીય અનુપમ અને અદ્વિતીય એવી મૂર્તિના સ્થાપનનું પૂજન અત્યારે પરમ પૂજ્ય સ્વામી શ્રી કરશે. અને યોગાનું યોગ 30મી ઓગસ્ટ રક્ષાબંધનનો દિવસ એ મૂર્તિ સ્થાપન માટે નક્કી થયો. બહુ અદ્ભુત મુહૂર્ત હતું. કળશનું સ્થાપન, કળશનું પૂજન એ દિવસે બાપાના હસ્તે ગોઠવાયું. એ જ દિવસે મૂર્તિનું સ્થાપન પણ બાપાના હસ્તે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે મહારાજના આસન ઉપર થઈ જાય એવું નિર્ધારિત થયું. ખરેખર વિશેષ અનુભવ ક્યારે થયો કે જ્યારે બાપા 30 તારીખે ઉપર પધાર્યા ને, એ પધારી અને મૂર્તિની નીચે બહુ સારી રીતે કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય એ રીતે સેટઅપ બધું વ્યવસ્થિત પથ્થર બથ્થર મૂકી અને 2 ફૂટની હાઈટ જેવી મૂર્તિ કરેલી. પણ મનસ્વી મહારાજ ત્યાં ઊભા ઊભા જે ઉત્સાહથી અને જે આનંદથી એ પોતે પણ પ્રમુખ સ્વામી મહારાજની જેમ ખેંચાઈ ખેંચાઈને એકે એક યંત્ર અને જે કાંઈ બધું અંદર વિધિ કરવાની હોય ને બધી વિધિ એમણે ત્યાં આગળ, અને આપણને રીતસર એમ દેખાય કે શરીરની અંદર વીકનેસ એટલી હતી, બેલેન્સ જાળવવું પણ મુશ્કેલ હતું, પણ એમનો ઉત્સાહ સમાતો નહોતો. એ વિધિ જે છે ને એમણે જે પ્રેમથી કરીને ત્યાં જ અડધું તો આપણે ઠરી જાય. મોહન સ્વામી મહારાજ પગે લાગ્યા એ મૂર્તિને, અને ત્યારે પણ આપણે મોહન સ્વામી મહારાજના સમગ્ર વિગ્રહની અંદર સમગ્ર શરીરમાં અંગો અંગમાં આપણને એ પ્રકારની ભક્તિ પ્રેમ પર જેને પરમ પ્રેમ અને દાસભાવ આ બધું છે એના દર્શન આપણને તે વખતે સારી રીતે થયેલા. હંડ્રેડ % કોન્સન્ટ્રેશનથી બધી મૂર્તિ જોઈ, અને જ્યારે જોતા ત્યારે ત્યારે એમની એક નજરમાં તો બધું આવી જાય. મહારાજની જે પાગ છે, મહારાજનું છોગું છે, મહારાજનું કપાળ,
તિલક, ચાંદલો, ભ્રકુટી, નાસિકા, ગાલ, હોઠ, કાન, મહારાજના વાઘા, મહારાજ જે રીતે અભયમુદ્રાની અંદર બધાને આશીર્વાદ આપી રહ્યા છે, વરદ મુદ્રા છે બીજા હાથે, તો વરદ મુદ્રા પણ જેવી રીતે છે, જે રીતે મહારાજ પગ ઉપર પગ રાખીને બેઠા છે, એ સંપૂર્ણપણે જોયું અને પોતે એટલા બધા રાજી થયા. કરીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા અક્ષરધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સર્વોપરી ઉજવાય જાય, આખા વિશ્વમાં ડંકો વાગે એવો અક્ષરધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય જાય. આપણે એ પણ આજે પ્રાર્થના કરીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય 100 વર્ષ સુધી ખૂબ નિરામય રહે, તમામ હરિભક્તો તને મને ધને સર્વ પ્રકારે સુખી રહે. એમાં જ્યારે 30મી તારીખે જ્યારે બાપાએ આ મૂર્તિ આખી જોઈને, એટલે પહેલાં પહેલું આપણને એ જ હતું કે બાપાનું રિએક્શન શું છે. એ તો ખબર છે કે બાપાએ સ્વતઃ પ્રેરણા કરીને એમણે જ બધી ડિટેલિંગ્સ બધી આખી કરેક્શન પહેલેથી માંડીને બધા કરેક્શન સાઇઝ ઇવન. આપણે કંઈક આયોજન કશું નહોતું, પણ એમની અંદરનો ઉત્સાહ, ઉમંગ જે છે ને, એ કંઈક અનેરો હતો અને એ એમણે સામેથી માઇક માંગ્યું. મૂર્તિ અદ્ભુત છે. અને આપણે સંભળાય, મને સાંભળ્યું માઇક શબ્દ એ બોલ્યા ને, આપણને ખબર ને શું બોલવો છે. એક જ શબ્દ માટે, ખાલી એક જ શબ્દ બાપાને બોલવો હતો અને માઇક અદ્ભુત મૂર્તિ. અને બે હાથ આમ કર્યા એટલે દેટ મીન્સ કે 100% આ મૂર્તિ છે, એમના મનની અંદર જેવી મૂર્તિ હતી એવી ને એવી જ મૂર્તિ આ તૈયાર થયેલી છે. મૂર્તિ અદ્ભુત છે. અને પછી મેઇન કાર્ય હવે નેત્ર, નેત્ર અને મુખારવિંદના જે લિપ્સ ને બધું ડિટેલિંગ બધું કરવાનું, ભવાગ્રહ કરવાનું બધું, એટલે બાપા એ પ્રમાણે આશીર્વાદ આપ્યા. પછી જે બધું સેટઅપ ને બધું જે કરેલું ને, એમાં જુદી જુદી પ્રકારના આપણી પાસે નેત્ર આપણે તે વખતે મંગાવેલા, અને ત્યાં કરતી વખતે પણ બેઝિકલી આપણે બાપાને સંકલ્પ પ્રમાણે, બાપાને જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે સેટિંગ છે કે કેમ, એટલે રફ પહેલાં બધું લાઇન વર્ક કરી અને કાચું બધું કલર કામ ને બધું કરેલું, અને એની અંદર પણ નેત્રની અંદર જુદા જુદા ત્રણ કલરના નેત્ર ત્યાં મૂક્યા. પણ વિડીયો કોલિંગથી જ્યારે કર્યું અને બાપાને બતાવ્યું, એ વખતે પ્રોપર લાઇટિંગ ને એવું હતું નહીં, એટલે ત્રણેય વસ્તુ જુદી જુદી છે, કલરમાં ડિસ્ટિંગ્વિશ વ્યવસ્થિત થતું નહોતું. એટલે પછી નિર્ણય એવો કર્યો કે આ ફોટોગ્રાફ સારી રીતે વ્યવસ્થિત નેક્સ્ટ ડે બરાબર પાડી, હાઈ રેઝોલ્યુશન, અને એ ફોટોગ્રાફ અને એક્ચ્યુઅલ નેત્ર બંનેનું જે મેચિંગ જો સાથે આપણે બતાવીએ તો વ્યવસ્થિત બાપાને ખ્યાલ આવે અને નિર્ણય પણ પાક્કો આપણે કરી શકીએ. હવે આ નેત્રમણી છે બંને બાપા, એ નેત્રમણીમાં જુદા જુદા ત્રણ પ્રકારના કલર છે. હવે બાપા જુદા જુદા ત્રણ કલર છે, એક આ કલર છે બાપા. જે વ્યક્તિ બોલતા હોય એને 100% અટેન્શન આપે, અને અટેન્શન આપીને એમાં જેટલું કાંઈ સારું હોય
એ બધાનો બહુ પ્રેમથી પોતે સ્વીકાર કરે. હવે પછી બાપાને કીધું કે બાપા, અમે તો મહારાજના દર્શન કર્યા નથી, આપણામાં રહીને મહારાજ જોવે છે, એટલે આપ જ નિર્ણય કરી શકશો કે મહારાજના નેત્ર કેવા છે. પણ એ એક એક 2 and 4 વારે વારે બધા આમથી એમ આમથી એમ કર્યા, પણ બાપાએ બહુ ડિટેલિંગ શાંતિથી. અને ક્યારેક કોઈક વખત ટેબલ હોય તો ટેબલ ઉપર એ આમ હોય, એ આમ કરી અને આમ કરીને એ બેઠા હોય. આ મોહન સિંહ મહારાજની ખાસિયત કે ખબર નહીં કેમ, પણ એ જો એ જ્યારે જોતા હોય ત્યારે બીજે કાંઈ એની નજર જ ના હોય. એલ્યુમિનિયમનું બોક્સ છે ત્યાં કબાટ ઉપર, મોડથું તો કે છે અને બાપાએ ડિટેલિંગમાં બધું જોયા પછી એમાંથી બાપાએ ફોટોગ્રાફ આ સિલેક્ટ કર્યો કે એમાંથી બાપાએ સિલેક્ટ કર્યો. પછી બાપાને પૂછવા આવ્યું કે બાપા, આપે આજ કેમ સિલેક્ટ કર્યો કલર, બીજા કલર એ છે. એટલે એ પ્રકારે પછી બાપાએ હાથમાં લીધા, પણ જે ફાઇનલ કર્યું ને એ એમણે બહુ પ્રોપરલી એકદમ નિરીક્ષણ કરીને. અને પછી જ્યારે ડિટેલિંગમાં વધારે પૂછવામાં આવ્યું કે અને નેત્રનું ઇમ્પોર્ટન્સ શું છે, પછી બાપાએ બહુ સરસ એક પ્રસંગ કીધો. એટલે ઓલા પેરિસમાં એક ટપકું એક અને બધી જોઈ મૂર્તિ કે એક સેકન્ડ મને જોઈએ એકદમ ફરી ગઈ આંખનું. પાપા કે પેરિસની અંદર મ્યુઝિયમની અંદર આખું પેઇન્ટિંગ એક રેડી થઈ ગયેલું અને એ પેઇન્ટિંગની અંદર થોડું ખૂટતું હતું. ઓલો આર્ટિસ્ટે કીધું કે તમે મને 1/2 સેકન્ડનો કે સમય આપો, અને 1/2 સેકન્ડની અંદર એણે 2 ટપકા મૂક્યા કે અને આખું એક એક એની રોનક બદલાઈ ગઈ. એટલે કે આ જે નેત્રને આવશે ને, એટલે હવે આ નેત્રથી આખું રોનક બદલાઈ જશે આની અંદર. અને લિપ્સના જો ટોન ડાઉન કરવા થોડા ટોન લાઈટ કરવા થોડા. બાપા આપ તો મહારાજ જે અક્ષરધામમાં બેઠા છે મહારાજ, એની મૂર્તિને આપ નિરંતર દેખો છો, બરોબર છે? એ મૂર્તિ ને આ મૂર્તિ બે સરખી જ છે. કામ થઈ ગયું, અત્યારે સ્પર્શ કરી લો, પછી તો ભગવાનના નેત્રમાં જડી જશે. કે એ દ્રષ્ટિની અંદર બાપા કે કઈ પ્રકારનું લોકોને સંતોષ થાય, કે કઈ પ્રકારનું મહારાજ એ દ્રષ્ટિ દ્વારા નિરીક્ષણ કરતા હશે. પરિવર્તન આવશે, દેખાશે નહીં, પણ જે જાણનારો હોય એને ખબર પડશે. મહારાજ બધાને કેવી દ્રષ્ટિથી જોશે? જે દર્શનાર્થીઓ આવશે તો મહારાજે બધાને જોશે? મહારાજ કઈ દ્રષ્ટિથી બધાને જોશે? અક્ષરધામમાં એ દ્રષ્ટિ છે.
બધાનું કલ્યાણ થાય, બધાનું એક એકનું. એટલે એટલું ડિટેલિંગમાં બાપા જોતા હતા કે એમના એક એક કાર્યમાં. અમે જ્યારે બાળપણમાં ત્યાં હતા ત્યારથી તે માંડી અને આજે મૂર્તિઓનું, બીજી મૂર્તિઓનું પણ જે બધું થયું છે ને, એનું બાપાએ જે ડિટેલિંગમાં ગાઈડન્સ આપ્યું છે ને, એ ગાઈડન્સ આપણે બે બે વર્ષ સુધી અમે મૂર્તિઓને બધું જોયેલું છે, પણ અમારા કલ્પનામાં ના બેઠવું હોય, કલ્પનામાં ના આવ્યું હોય, નજરમાં ના આવ્યું હોય, એ બાપાએ આમ ઘડીકમાં જોઈને તરત જ, એટલે બાપાનું ઓબ્ઝર્વેશન જે પાવર છે ને, એ બહુ પાવરફુલ છે, બહુ પાવરફુલ છે. એ ઘણીવાર બોલતા નથી, પણ જ્યારે જરૂર પડે ને જે જગ્યાએ લાગે ને, ત્યારે એ બાપાએ કહે છે. બસે બસ મૂર્તિ બરાબર થઈ ગઈ છે, નેત્ર બરાબર આવી ગયા છે, અને જેવું જોઈએ તે એવું બધું ફિટ થઈ ગયું છે. એટલે આખી મૂર્તિનો સંકલ્પ એમનો પોતાનો, અને એમને પોતાને જે આખો સંપૂર્ણ સંતોષ થયો. એમને મહારાજ પ્રત્યક્ષ દેખાતા હતા. દિવ્ય અક્ષરધામમાં બિરાજમાન મહારાજની દિવ્ય કિશોર મૂર્તિ કેવી છે એ પણ એમને સતત દેખાય છે. એટલે એમને મનમાં બરાબર દ્રઢ હતું કે જેવા મહારાજ અક્ષરધામમાં બિરાજમાન છે, એવા રોબિન્સનના અક્ષરધામમાં સૌને દર્શન આપે એવો એમનો દ્રઢ સંકલ્પ હતો. જૂની રખત સબ દુખ જાય, જૂની રખત સબ દુખ જાય. બડી ગુણાધીત પુરુષ એ જેમ છે એમ મહારાજનો મહિમા સમજાય છે, અને અક્ષરને જેવો ભગવાનનો મહિમા છે તેવો મહિમા બીજા કોઈને નથી. અંગોંગમાં ભગવાનને ધારણ કરીને બેઠા છે, એ ભગવાનની જે મૂર્તિ છે તો એ મૂર્તિમાં એ કઈ રીતે આપણે ભક્તિ કરવી જોઈએ તે બધું આપણે એમના સ્વરૂપમાંથી એ જાણવા આપણને મળે છે. દિવ્ય અક્ષરપતિ દિવ્ય કરત રતિ, દિવ્ય અક્ષરપતિ દિવ્ય કરત રતિ, દિવ્ય ચરણ ચિત લાય. જ્યારે મૂર્તિના દર્શન કરીએ છે ને, એમનો જે ભક્તિભાવ જે છે ને, કે સાક્ષાત મહારાજને જોતા હોય, એ ભક્તિભાવ વગર આ કોઈ કાળે શક્ય બને નહીં. એ ભક્તિભાવ આપણે સાંગોપાંગ બાપામાં જોવાનું મળે છે. કારણ કે મોહન સ્વામી મહારાજ પોતે એવા ગુણાતીત સંત છે, એ જ મહારાજને પ્રત્યક્ષ જોતા હોય. આપણે જોઈ શકતા નથી, પણ એ પોતે ગુણાતીત સંત છે તો પ્રત્યક્ષ મહારાજને જોતા હોય એટલે એ પોતે જે આપણને દ્રષ્ટિ આપે એ પરફેક્ટ હોય. જેવા મહારાજ અક્ષરધામમાં છે એવા જ મહારાજ અહીંયા થવા જોઈએ, એવી જ મહારાજની મૂર્તિ બનવી જોઈએ, એ પ્રકારનું ગાઈડન્સ
એ જ આપી શકે. હે મહારાજ, હે સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરીને ભવ્ય અને દિવ્ય અક્ષરધામ નિર્માણનો સંકલ્પ કર્યો હતો અને તે માટે ખૂબ ભીડો ખમ્યા. તે સંકલ્પ પૂર્ણ થતાં અમોને ખૂબ 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 આનંદ થાય છે. આપ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છો, અનંતકોટી બ્રહ્માંડના રાજાધિરાજ છો. આપ કેવળ અને કેવળ અતિ કૃપાએ કરીને આ લોકમાં મનુષ્ય રૂપે પધાર્યા. જેવા આપ આપના દિવ્ય અક્ષરધામમાં અનંત ઐશ્વર્યયુક્ત વિરાજમાન છો, એવા જ અહીં પણ આ અક્ષરધામમાં વિરાજમાન છો. તેમ દિવ્ય અક્ષરધામમાં સાક્ષાત અક્ષર બ્રહ્મ મૂર્તિમાન આપની સેવામાં બિરાજમાન છે. અનંત અક્ષર મુક્તો આપને પૂજે છે, તેમ અહીં પણ અક્ષર મુક્તો આપને પૂજી રહ્યા છે. આ અક્ષરધામ આપના તે દિવ્ય અક્ષરધામનો અનુભવ કરાવે છે. અહીં આવનાર દરેકને પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ થાય, જીવનના ઘડતર થાય અને જીવન દિવ્ય બને. દિવ્ય છત્ર ધરે, દિવ્ય ચમર ધરે, દિવ્ય છત્ર ધરે, દિવ્ય ચમર ધરે, પ્રેમાનંદ આગે ગાય, પ્રેમાનંદ આગે ગાય.